નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 10 માનવ કલ્યાણ અને સૂક્ષ્મજીવોમાં આજે આપણે જોઈશું ઔદ્યોગિક ઉત્પાદનમાં સૂક્ષ્મજીવોનો ઉપયોગ કઈ રીતે થાય છે અને તેની અગત્યતા શું છે એના વિશે અભ્યાસ કરવાનો છે. તો પહેલો પ્રશ્ન છે, ઔદ્યોગિક ક્ષેત્રે ઉત્પાદન માટે સૂક્ષ્મજીવોને શેમાં ઉછેરવામાં આવે છે? તો જોઈએ, સૂક્ષ્મજીવો દ્વારા માનવજાતને ઉપયોગી એવા ઘણા ઉત્પાદનો ઔદ્યોગિક ક્ષેત્રે સંશ્લેષિત કરવામાં આવે છે. સંશ્લેષિતનો મતલબ થાય છે કે બનાવવામાં આવે છે, અને એમાં પણ મુખ્યત્વે પીણા અને પ્રતિજૈવિક દ્રવ્યોનો સમાવેશ થાય. એ તેના કેટલાક ઉદાહરણો છે. તો ઔદ્યોગિક ક્ષેત્રે ઉત્પાદન માટે ઉપયોગી સૂક્ષ્મજીવોને મોટા વાસણોમાં ઉછેરવામાં આવે છે, જે તમે અહીં આ ઇમેજમાં જોઈ શકો છો. આ બધા જ મોટા વાસણોની અંદર એને ઉમેરવામાં આવે છે, જેને આપણે આથવણકારકો તરીકે ઓળખીએ છીએ. બરાબર છે. તો આવા સૂક્ષ્મજીવોને મોટા પાયે ઉછેરવા માટે મોટા વાસણનો ઉપયોગ થાય છે, જેને આથવણકારકો તરીકે ઓળખવામાં આવે છે. એના પછી છે, આથવણયુક્ત પીણામાં સૂક્ષ્મજીવો કઈ રીતે ઉપયોગી છે? તો પ્રાચીન કાળથી વાઇન, બિયર, વિસ્કી, બ્રાન્ડી, કેરમ જેવા પીણા યીસ્ટની મદદથી ઉત્પાદિત કરવામાં આવે છે. બરાબર. આ બધા જ જે પીણા છે એ યીસ્ટની મદદથી ઉત્પાદિત કરવામાં આવતા હોય છે. મિત્રો, એમસીક્યુમાં આ પૂછી શકાય છે. આ જ હેતુ માટે વપરાતી જે યીસ્ટ છે, સેકીરોમાઇસિસ સેરેવિસી, જે બ્રેડ બનાવવા માટે પણ ઉપયોગી છે. બરાબર. અને આ પ્રકારની યીસ્ટ એ બ્રેવર્સ યીસ્ટ તરીકે ઓળખાય છે. બરાબર. તો અહીંથી પણ એમસીક્યુ મિત્રો પૂછી શકાય છે કે સેકીરોમાઇસિસ સેરેવિસી, જેને બ્રેવર્સ યીસ્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે, જેનો ઉપયોગ બ્રેડ બનાવવા માટે પણ થાય છે, તેની જ મદદથી અનાજ અને ફળોના રસમાંથી ઇથેનોલનું ઉત્પાદન થાય છે. આથવણ માટે વપરાતા કાચા માલને એના પ્રકાર અને પ્રક્રિયાના પ્રકાર, એટલે કે નિસ્યંદિત કે અનિસ્યંદિતને આધારે વિવિધ પ્રકારના આલ્કોહોલિક પીણા મેળવાય છે. બરાબર. તો અહીં આપણે અહીં યાદ રાખવાનું છે કે વાઇન અને બિયરનું ઉત્પાદન નિસ્યંદન વગર મેળવાય છે. બરાબર. આ બે, વાઇન અને બિયર, એનું ઉત્પાદન નિસ્યંદન વગર મેળવાય છે. એમસીક્યુ માટે મિત્રો અહીં પૂછી શકાય કે નિસ્યંદન વગર કયા આલ્કોહોલિક પીણા મેળવવામાં આવે છે? તો વાઇન અને બિયર. બરાબર છે. જ્યારે વિસ્કી, બ્રાન્ડી અને રમ એ આથવણ પામેલ રસમાંથી, એટલે કે નિસ્યંદન દ્વારા મેળવાય છે. બરાબર. વિસ્કી, બ્રાન્ડી અને રમ એ નિસ્યંદન દ્વારા આથવણ પામેલ રસમાંથી મેળવવામાં આવે છે. તો આ બે યાદ રાખશો, વાઇન અને બિયર, કે જે નિસ્યંદન વગર મેળવાય છે. બરાબર. અને વિસ્કી, બ્રાન્ડી અને રમ એ આથવણ પામેલ રસમાંથી, એટલે કે નિસ્યંદન દ્વારા મેળવાય છે. મિત્રો, એમસીક્યુમાં આ પૂછી શકાય છે. ઓકે. તો આટલી બાબતો થઈ. આથવણયુક્ત પીણામાં સૂક્ષ્મજીવો કઈ રીતે ઉપયોગી છે? તો અહીં તમે જુઓ, વાઇન, બિયર, વિસ્કી, બ્રાન્ડી, કેરમ આ બધા જ પીણા છે એ યીસ્ટની મદદથી ઉત્પાદિત કરવામાં આવે છે. યીસ્ટનું નામ યાદ રાખવાનું છે, સેકેરોમાઇસિસ સેરેવિસી, જે બ્રેડ બનાવવામાં ઉપયોગી છે, જેને બ્રેવર્સ યીસ્ટ તરીકે પણ ઓળખાય છે. આ ઉપરાંત તેની મદદથી અનાજ અને ફળોના રસમાંથી ઇથેનોલનું ઉત્પાદન થાય છે. કાચા માલના પ્રકાર અને પ્રક્રિયાના પ્રકારને આધારે, એટલે કે નિસ્યંદિત કે અનિસ્યંદિતને આધારે વિવિધ પ્રકારના આલ્કોહોલિક પીણા મેળવાય છે. તો વાઇન અને બિયર એ અનિસ્યંદિત
નિસ્યંદન વગર મેળવાય છે. જ્યારે વિસ્કી, બ્રાન્ડી અને રમ એ આથવણ પામેલ રસમાંથી એટલે કે નિસ્યંદન દ્વારા મેળવવામાં આવે છે. આ ઇમેજની અંદર આથવણ પ્લાન્ટ આપણને બતાવેલો છે. ઓકે, અને એના પછીનો પ્રશ્ન છે, પ્રતિજૈવિક દ્રવ્યોની બનાવટમાં સૂક્ષ્મજીવોનો ફાળો. આ પ્રશ્ન 2020માં પૂછાયેલો છે બોર્ડની પરીક્ષામાં 3 માર્ક્સમાં, બરાબર. પ્રતિજૈવિક દ્રવ્યો સમજાવો એવી રીતે, એન્ટીબાયોટિક પણ તેને ઓળખવામાં આવે છે. તો સૂક્ષ્મજીવો દ્વારા પ્રતિજૈવિક દ્રવ્યોનું ઉત્પાદન 20મી સદીના અત્યંત મહત્વપૂર્ણ શોધ માનવામાં આવે છે અને માનવ સમાજના કલ્યાણ માટે ખૂબ મોટી ઉપલબ્ધિ માનવામાં આવે છે. આ એન્ટીબાયોટિક અથવા તો પ્રતિજૈવિક દ્રવ્યોની જે શોધ છે એ 20મી સદીની અત્યંત મહત્વપૂર્ણ શોધ છે. અહીં એન્ટી એ ગ્રીક શબ્દ છે જેનો અર્થ થાય વિરુદ્ધ, એન્ટીનો મતલબ થશે વિરુદ્ધ, અને બાયોનો અર્થ થાય જીવન, એનો મતલબ કે બંનેનો સમન્વય દ્વારા જે શબ્દ બને એને કહેવાય જીવન વિરુદ્ધ. જીવન વિરુદ્ધ એટલે કોના સંદર્ભમાં? તો સજીવો દ્વારા થતા રોગોના સંદર્ભમાં. સજીવો દ્વારા જે રોગો થાય છે એના સંદર્ભમાં આપણે શું કહીશું? જીવન વિરુદ્ધ. જ્યારે મનુષ્યના સંદર્ભમાં તેને જીવન વિરુદ્ધ નહીં પરંતુ પૂર્વજીવન માનવામાં આવે છે, કારણ કે આજે પ્રતિજૈવિક દ્રવ્યો છે એ માનવને રોગોથી બચાવે છે, બરાબર. અહીં એન્ટીબાયોટિક અથવા તો પ્રતિજૈવિક જે દ્રવ્યો છે એ મુખ્યત્વે શું કામ કરશે? તો જે સૂક્ષ્મજીવો છે એનો નાશ કરે છે, એટલે કે મારી નાખે છે, અથવા તો સૂક્ષ્મજીવોની વૃદ્ધિને મંદ પાડે છે, બરાબર. પ્રતિજૈવિક દ્રવ્યો એક પ્રકારના રસાયણો છે જેમનું નિર્માણ કેટલાક સૂક્ષ્મજીવો દ્વારા કરવામાં આવે છે, જે અન્ય સૂક્ષ્મજીવોને મારી નાખે છે અથવા તો એની વૃદ્ધિને મંદ પાડે છે. આપણને, તમને યાદ હોય તો અત્યારે મિત્રો, કોઈ પણ ડૉક્ટર પાસે આપણે જઈએ અને સામાન્ય તાવ કે બીજો કોઈ રોગ હોય તો આપણને એ તાવની દવા સાથે એન્ટીબાયોટિક આપતો હોય છે. તો આ એન્ટીબાયોટિક શું કામ કરશે? તો એ આપણા શરીરની અંદર રહેલા જે રોગકારકો છે એને મારી નાખે છે અથવા તો એની વૃદ્ધિને મંદ પાડી દે છે, જેથી જે છે એ ઝડપથી આપણે સાજા થઈ જઈએ છીએ. માટે નોર્મલી એન્ટીબાયોટિક સાથે દવા આપતો હોય છે. તાવ આવે ત્યારે એન્ટીબાયોટિક એ તરત આપી દેતો હોય છે. સૌપ્રથમ શોધાયેલું જે એન્ટીબાયોટિક છે એ પેનિસિલિન છે, બરાબર. એલેક્ઝાન્ડર ફ્લેમિંગ જ્યારે સ્ટેફાઇલોકોકાઈ બેક્ટેરિયા ઉપર પ્રયોગો કરતા હતા, બરાબર, કયા બેક્ટેરિયા ઉપર? તો સ્ટેફાઇલોકોકાઈ બેક્ટેરિયા પર કાર્ય કરી રહ્યા હતા. ત્યારે તેમણે જોયું કે ધોયા વગરની એક સંવર્ધિત પ્લેટ પર મોલ્ડ ઉત્પન્ન થઈ. મોલ્ડ એ શું છે? ફૂગ, બરાબર છે. એ ફૂગનું નામ છે પેનિસિલિયમ નોટેટમ. અને આ જે મોલ્ડ ઉત્પન્ન થઈ, મોલ્ડ એટલે કઈ? પેનિસિલિયમ નોટેટમ. જ્યાં ઉત્પન્ન થઈ ત્યાં આ સ્ટેફાઇલોકોકસ વૃદ્ધિ પામી શક્યા નહીં, એટલે ત્યાં એ સ્ટેફાઇલોકોકસ નામના બેક્ટેરિયા છે વૃદ્ધિ પામી શક્યા નહીં. ઓકે, તેમણે નોંધ્યું કે મોલ્ડ દ્વારા ઉત્પન્ન થતા રસાયણને કારણે આવું થયું, બરાબર છે. મોલ્ડ દ્વારા જે રસાયણ ઉત્પન્ન થયું એના કારણે આવું થયું હશે. ધારો કે અહીંયા એક સંવર્ધન માધ્યમ હતું, ત્યાં એક આ ધારો કે મોલ્ડ છે પેનિસિલિયમ નોટેટમ, બરાબર. પેનિસિલિયમ નોટેટમ નામની ફૂગ છે, બરાબર. આની અંદર શું છે? બધા આ હું ગ્રીન કલરમાં બધા બેક્ટેરિયા બતાવું છું. તો આ મોલ્ડની હાજરીમાં, પેનિસિલિયમ નોટેટમની હાજરીમાં આ જે બેક્ટેરિયા છે એ વૃદ્ધિ પામી શકતા નથી. કયા બેક્ટેરિયા છે? તો સ્ટેફાઇલોકોકાઈ નામના બેક્ટેરિયા છે, બરાબર. સ્ટેફાઇલોકોકાઈ નામના બેક્ટેરિયા આ મોલ્ડ પર, મોલ્ડની હાજરીને કારણે વૃદ્ધિ પામી શક્યા નહીં, કારણ કે એમાંથી એક રસાયણનો સ્ત્રાવ થતો. આ રસાયણનું નામ શું આપ્યું છે? પેનિસિલિન, પેનિસિલિન, બરાબર છે.
જે પેનિસિલિયમ નોટેટમ નામની મોલ્ડ એટલે કે ફૂગમાંથી મેળવવામાં આવે છે માટે એનું નામ પેનિસિલિન આપવામાં આવ્યું છે મિત્રો. બરાબર, તો આ પેનિસિલિનના કારણે બેક્ટેરિયા વૃદ્ધિ પામી શકતા નથી, એટલા માટે આ પ્રથમ એન્ટીબાયોટિક છે પેનિસિલિન. ઓકે, તો પેનિસિલિન નામ આપ્યું કારણ કે તે પેનિસિલિયમ નોટેટમ એટલે કે મોલ્ડ, પેનિસિલિયમ નોટેટમ મોલ્ડ એટલે કે ફૂગમાંથી સર્જાયું હતું. તેના ઘણા સમય પછી અર્નેસ્ટ ચેન અને હાવર્ડ ફ્લોરેએ તેને એક તીવ્ર ક્ષમતા ધરાવતી ઉપયોગી એન્ટીબાયોટિક તરીકે પ્રસ્થાપિત કરી. બરાબર, એલેક્ઝાન્ડર ફ્લેમિંગે પેનિસિલિયમની શોધ કરી પણ એને એક તીવ્ર ક્ષમતા ધરાવતી એન્ટીબાયોટિક તરીકે પ્રસ્થાપિત કરનાર બીજા બે વૈજ્ઞાનિકો હતા, અર્નેસ્ટ ચેન અને હાવર્ડ ફ્લોરેએ. એમસીક્યુમાં આ પણ પૂછાય છે કે તીવ્ર ક્ષમતા ધરાવતી ઉપયોગી એન્ટીબાયોટિક તરીકે પ્રસ્થાપિત કરનાર, બરાબર, એટલે કે પેનિસિલિનને તીવ્ર ક્ષમતા ધરાવતી ઉપયોગી એન્ટીબાયોટિક તરીકે પ્રસ્થાપિત કરનાર વૈજ્ઞાનિકો કયા? તો અર્નેસ્ટ ચેન અને હાવર્ડ ફ્લોરેએ. આ એન્ટીબાયોટિકનો ઉપયોગ બીજા વિશ્વયુદ્ધમાં ઘાયલ અમેરિકન સૈનિકોની સારવાર માટે વ્યાપક રૂપે કરવામાં આવ્યો હતો. જ્યારે બીજું વિશ્વયુદ્ધ થયું એ વખતે ઘાયલ અમેરિકન સૈનિકોની સારવાર માટે આ એન્ટીબાયોટિકનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ફ્લેમિંગ, ચેન અને ફ્લોરેન આ ત્રણે ત્રણ વૈજ્ઞાનિકોને આ સંશોધન માટે 1945માં નોબેલ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા. પેનિસિલિન પછી અન્ય એન્ટીબાયોટિક્સને પણ અન્ય સૂક્ષ્મજીવોમાંથી મેળવવામાં આવ્યા. બરાબર, ત્યારબાદ ઘણા બધા એન્ટીબાયોટિક્સની શોધ થઈ છે. પ્લેગ, કાળી ખાંસી જેને કૌંસમાં લખ્યું છે ઉન્ટાન્ટિયુ, આ પણ એમસીક્યુમાં પૂછી શકાય. બુકની અંદર કૌંસમાં કાળી ખાંસીની કૌંસમાં બીજું શું કહેવાય છે? ઉન્ટાન્ટિયુ કહેવાય છે. પછી રક્તપિત્ત જેને લેપ્રસી અથવા તો કુષ્ઠ રોગ તરીકે પણ ઓળખાય છે, આ બધું 1 માર્ક્સમાં પૂછી શકાય મિત્રો એમસીક્યુમાં. બરાબર, 2020માં આ એમસીક્યુ પૂછાયેલો છે. પછી ડિફ્થેરિયા, તો પ્લેગ, કાળી ખાંસી, ડિફ્થેરિયા, રક્તપિત્ત જેવા ભયાનક રોગો જેને કારણે વિશ્વમાં લાખો લોકો મર્યા છે તેઓના ઉપચાર માટે એન્ટીબાયોટિક્સ દ્વારા આ રોગની સારવારમાં મોટો સુધારો થયો છે. બરાબર, તો આ થઈ ગયું પ્રતિજૈવિક દ્રવ્યો અથવા તો એન્ટીબાયોટિક. બરાબર છે, ફરીથી એક વખત જોઈ લઈએ ફટાફટ. 20મી સદીની અત્યંત મહત્વપૂર્ણ શોધ જે માનવ સમાજના કલ્યાણ માટે એક ખૂબ મોટી ઉપલબ્ધિ માનવામાં આવે છે. એન્ટીનો મતલબ થાય છે ગ્રીક, એટલે કે એન્ટી એ ગ્રીક શબ્દ છે જેનો અર્થ થાય છે વિરુદ્ધ, અને બાયોનો અર્થ થાય છે જીવન, એટલે કે જીવન વિરુદ્ધ, બંનેનો ભેગો કરીએ એટલે જીવન વિરુદ્ધ થાય. એટલે સજીવો દ્વારા થતા રોગોના સંદર્ભમાં આનો અર્થ થશે જીવન વિરુદ્ધ, પણ મનુષ્યના સંદર્ભમાં વાત કરીએ તો અહીં પૂર્વ જીવન એમ કહેવામાં આવે છે. પ્રતિજૈવિક દ્રવ્યો એક પ્રકારના રસાયણો છે અને કેટલાક સૂક્ષ્મજીવો દ્વારા તેમનું નિર્માણ થાય છે જે અન્ય સૂક્ષ્મજીવોને મારી નાખે છે અથવા તો એની વૃદ્ધિને મંદ પાડે છે. આ ખાસ આનો મતલબ એવો થાય કે એ સૂક્ષ્મજીવોને મારી નાખે છે અથવા તો એની વૃદ્ધિને મંદ પાડે છે. સૌપ્રથમ શોધાયેલું એન્ટીબાયોટિક છે પેનિસિલિન. બરાબર છે, એલેક્ઝાન્ડર ફ્લેમિંગે સ્ટેફાઇલોકોકાઈ નામના બેક્ટેરિયા ઉપર જ્યારે કાર્ય કરી રહ્યા હતા ત્યારે એમણે જોયું કે ધોયા વગરની એક સંવર્ધિત પ્લેટ પર મોલ્ડ ઉત્પન્ન થઈ, મોલ્ડ એટલે કે ફૂગ ઉત્પન્ન થઈ, અને જ્યાં આ બેક્ટેરિયા સ્ટેફાઇલોકોકાઈ બેક્ટેરિયા વૃદ્ધિ પામી શક્યા નહીં, અને તેમણે નોંધ્યું કે આ મોલ્ડ દ્વારા ઉત્પન્ન થતા રસાયણને કારણે આવું થયું. પછી તેને પેનિસિલિન નામ આપ્યું કારણ કે તે ફૂગ અથવા મોલ્ડનું નામ હતું પેનિસિલિયમ નોટેટમ. બરાબર છે, ત્યારબાદ પેનિસિલિયમને તીવ્ર ક્ષમતા ધરાવતી ઉપયોગી એન્ટીબાયોટિક તરીકે પ્રસ્થાપિત કરનાર બે વૈજ્ઞાનિકો છે, અર્નેસ્ટ ચેન અને હાવર્ડ ફ્લોરે. આ એન્ટીબાયોટિકનો ઉપયોગ બીજા વિશ્વયુદ્ધમાં ઘાયલ અમેરિકન સૈનિકોની સારવાર માટે વ્યાપક રૂપે કરવામાં આવ્યો. આ ત્રણેય વૈજ્ઞાનિકો ફ્લેમિંગ, ચેન અને ફ્લોરેનને 1945માં આ સંશોધન માટે નોબેલ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા. પેનિસિલિન પછી પણ અન્ય એન્ટીબાયોટિક્સની શોધ થઈ છે. પ્લેગ, કાળી ખાંસી જેને ઉટાન્ટિયું પણ કહેવાય છે, ડિફ્થેરિયા, રક્તપિત્ત,
જેને લેપ્રસી અથવા તો કુષ્ઠરોગ તરીકે પણ ઓળખાય છે, જેવા ભયાનક રોગો જેને કારણે વિશ્વમાં લાખો લોકો મર્યા છે, તેઓના ઉપચાર માટે એન્ટીબાયોટિક્સ દ્વારા આ રોગોની સારવારમાં મોટો સુધારો થયો છે. તો મિત્રો, આજે આપણે ઔદ્યોગિક ઉત્પાદનમાં સૂક્ષ્મજીવો વિશે અભ્યાસ કર્યો, બરાબર છે, અને એની અંદરના બે ઉદાહરણોમાં આ બીજું છે પ્રતિજૈવિક દ્રવ્યો, જે March 2020માં પુછાયેલો પ્રશ્ન છે 3 માર્ક્સમાં. આમાંથી ઘણા બધા MCQ પૂછી શકાય એવા છે, એની મેં તમને દરેક જગ્યાએ ચર્ચા કરી ચૂક્યો, બરાબર છે, આપણે કરી છે. ઓકે, તો આજે આપણે આટલું રાખીએ છીએ. નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આગળ વધીશું. આવજો મિત્રો.